નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 13 ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત એના વિશે શ્લોકો ભણવાના છીએ. ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત. 12 પાઠ અગાઉ ચલાવેલા જે હોમવર્ક તમે બધાએ કરી લીધું હશે. તો ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે, એક ભાગ છે. એમાં કુલ 18 અધ્યાયો અને 700 જેટલા શ્લોકોની રચના કરવામાં આવી છે. અને કહેવાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું, ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે સામેના શત્રુના પક્ષમાં એટલે કે વિરોધી પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો જેવા કે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, દુર્યોધન, કૌરવો આ બધા એના ભાઈઓ, એવા ઘણા બધા અનેક પ્રકારના સજ્જનો સાથે યુદ્ધ કરવાનું હોવાથી અને એના પ્રત્યેની લાગણીને કારણે અર્જુન પોતાના શસ્ત્ર હાથમાંથી મૂકી દે છે, પડતા મૂકી દે છે. અને કૃષ્ણ ભગવાન કહે છે કે આ મારાથી થશે નહીં, આ યુદ્ધ હું લડી શકીશ નહીં. મારા સ્વજનોને મારા હાથે યુદ્ધ કરવાનું, મારે હરવાના. એટલે નિરાશ થઈ જાય છે, વિષાદ અનુભવે છે કે આ સ્વજનો સાથે યુદ્ધ કરીશ અને એના પરિણામો જે આવશે એના વિચાર માત્રથી ખૂબ જ દુઃખી થઈ જાય છે, હતાશ થઈ જાય છે. ત્યારે અર્જુનના રથના સાથી તરીકે રહેલા કૃષ્ણ ભગવાન એના સખા એને ઉપદેશ આપે છે, કર્તવ્ય અને અકર્તવ્યનો એને ઉપદેશ આપે છે. કર્તવ્ય એટલે કયા કર્મો કરવા જોઈએ અને અકર્તવ્ય કયા કામો ન કરવા જોઈએ. અને જે આ કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે તે ઉપદેશ જે છે આ ભગવદ્ ગીતા તરીકે આખી જ દુનિયામાં પ્રસિદ્ધ થયેલો છે. અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ એટલો જ પ્રખ્યાત છે, એટલે એ ભગવદ્ ગીતા છે એ ઉચ્ચ સ્થાને બિરાજે છે. આમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ફળની પરવા કર્યા વિના કોઈ કામ કરે એનું ફળ એને કયું મળશે, કેવું મળશે, સારું મળશે, ખરાબ મળશે, તો એની પરવા કર્યા વિના માણસ જો પોતાના કામમાં લાગી જાય તો બધી જ જગ્યાએ સુખ શાંતિ ફેલાઈ જાય છે. કહેવામાં આવે છે હવે જોઈએ આપણે શ્લોક નંબર 1. કદાપિ ન જાયતે, ક્યારે, અહીંયા આત્માની વાત છે, આત્મા માટે ચોક્કસ શબ્દ આપ્યો નથી. એટલે કે કદાપિ એટલે કે કદી પણ, કદાપિ કદી પણ આત્મા ન જાય તે જન્મતો નથી. ન જાય તે એ જન્મતો નથી. અને ન મ્રિયતે એટલે કે મૃત્યુ પામતો નથી. ન મ્રિયતે એટલે કે મળતો નથી.
ત્યારે આત્મા કદી જન્મતો નથી અને કદી મૃત્યુ પામતો નથી ન અયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ ન અયમ એટલે કે આ ન ભૂત્વા ભવિતા ન ભૂયઃ ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી આ આત્મા વિશે કંઈ કહી શકાતું નથી ત્રીજી લીટીમાં ત્રીજો શબ્દ શાશ્વત અયમ એની અંદર સંધિ છૂટી પડે છે એટલે અયમ શબ્દ છૂટો પડે અયમ એટલે કે આ આ એટલે કોણ તો કે આત્મા અહીંયા કોની વાત કરવામાં આવી છે તો કે આત્મા તો કે આ શાશ્વત એટલે કે સનાતન પુરાણ એટલે કે પુરાણોમાં અને અજ અજન્મા અને નિત્ય એટલે કે હંમેશા રહેનારું નિત્ય હંમેશા રહેનારો શરીરે હન્ય દેહ એટલે કે દેહ હણાઈ જતા શરીર હણાઈ જતા ન હન્ય માને એટલે કે ન હન્ય દે શરીરે હન્ય માને એટલે કે શરીર હણાઈ જતા દેહ હણાઈ જતા પણ ન હન્ય દે હણાતો નથી ન હન્ય દે એટલે હણાતો નથી ફરી વાર કદાપી એટલે કે ક્યારે આ એટલે કે આત્મા ન જાયતે કદી જન્મતો નથી ન મ્રિયતે કદી મૃત્યુ પામતો નથી અયમ અને આ એટલે કે આત્મા ન ભૂત્વા ભવિતા ન ભૂયઃ એટલે કે ફરી થશે કે ફરી થવાનો છે એવું પણ નથી આ શાશ્વત એટલે સનાતન પુરાણો અજ એટલે અજન્મા અને નિત્ય એટલે હંમેશા રહેનાર નિત્ય એટલે હંમેશા રહેનારો હન્ય માને શરીરે એટલે કે દેહ હણાઈ જતા છતાં પણ ન હન્યતે હણાતો નથી ન હન્યતે એટલે કે હણાતો નથી તમારું શરીર હણાઈ જાય છે છતાં પણ આ આત્મા જે છે એ હણાતો નથી ત્યાર પછીનો શ્લોક નંબર 2 જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ જાતસ્ય એટલે કે જન્મેલા મૃત્યુ જાતસ્ય એટલે જન્મેલાનો મૃત્યુ હી એટલે ખરેખર હી એટલે ખરેખર ધ્રુવ એટલે કે નિશ્ચિત હોય છે ધ્રુવ નિશ્ચિત હોય છે ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને મૃતસ્ય જન્મ મરેલાનો જન્મ પણ નક્કી હોય છે નિશ્ચિત હોય છે જે જન્મે છે તે મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ પણ નિશ્ચિત હોય છે
तस्माद अपरिहार्य अर्थे तस्माद लेके तेथी अपरिहार्य अर्थे आज अपने याद रखा हो जे ये लोग कुछ ऊपर हो अपरिहार्य अर्थे જન્મેલાનું મૃત્યુ ખરેખર નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ પણ ખરેખર નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય તેવા બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે કે જે જન્મે છે એ મૃત્યુ પામે છે જે મૃત્યુ પામે છે એ ફરીવાર જન્મ લે છે આ વસ્તુને આપણે ટાળી શકાતી નથી આમાં કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી તો આ બાબતમાં તારે નિરાશ થવાની જરૂર નથી તારે દુઃખી થવાની જરૂર નથી ત્રીજો સ્વર કર્મણ્ય વાધી કારસ્તુ એટલે કે કર્મ કરવાનો જ તે અધિકાર તારો અધિકાર છે કર્મ કરવાનો જ તારો અધિકાર છે કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તું કામ કર તારો અધિકાર કર્મ કરવામાં છે બાપ લે શું કદાચ ફળની બાબતમાં કદી પણ નહીં ફળની બાબતમાં કદી પણ નહીં મા કર્મ ફળ હેતુ ભૂ તું કર્મના ફળની ઈચ્છા વાળો માં અને માં શબ્દ છે એ નકારમાં આવ્યો છે માં એટલે કે થઈશ નહીં તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં તું કોઈ કામ કરીશ તો એના ફળની ઈચ્છા વિશે તું વિચારીશ જ નહીં અકર્મણી વીજળીનો છેલ્લો શબ્દ સંધિ છૂટી પડે છે ત્યાં એટલે અકર્મણી એટલે કર્મ ન કરવામાં તે માં સંગ તારો સંગ ન થાવો કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળની બાબતમાં ક્યારેય નહીં અને તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં એટલે કે કર્મનું જે ફળ શું મળવાનું છે એના વિશે તું કોઈ વિચારીશ નહીં અને કર્મ ન કરવામાં તારો સંગ ન થવો કામ નથી કરવું એમાં તારો સંગ થવો જોઈએ નહીં કામ કરવું જે થાય તે પણ કામ ન કરવું એ પ્રકારની જે તારી વિચારવાની છે એ થવી જોઈએ નહીં કામ તો ચોક્કસ કરવું પડે એવી વિચારસરણી બાબતું થાય તો મિત્રો અહીંયા આપણે આ ક્લાસ સુધી અટકીએ છીએ અને એના પછીના 4, 5, 6 અને 7 આ 4 શ્લોક આપણે હવે આના પછીના પીરિયડમાં ભણાવશું આજે હોમવર્કમાં આ અઘરા શબ્દોની જે નોંધ કરી છે તે અથવા આ સમયના પુસ્તકમાં બીજા તમને શબ્દ અઘરા લાગે તો તમારી નોટમાં તમારે નોંધ કરવાની અને આ 3 શ્લોકનું ભાષાંતર તમારે લખવાનું છે અને સાથે સાથે પાકું પણ કરવાનું છે જેટલા શ્લોક ચાલે એટલું જ તમે ઘરે તૈયારી કરતા જાઓ તો તમને પરીક્ષામાં ક્યારેય તકલીફ પડે નહીં ધન્યવાદ આભાર